ગુજરાત રાજ્ય સરકારના નવા પરિપત્રના કારણે ફરજ બજાવતા લોકોને સેવામાંથી મુક્ત કરવાનો આદેશ કરાયો છે. આ હુકમથી કુલ 10,000 પરિવારોને અસર થશે, ત્યારે સમગ્ર ગુજરાતમાં આશરે 10,000 પુરુષ અને મહિલા જવાનો કામ કરે છે. આથી TRB એટલે કે ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ મોટી સંખ્યામાં ડાયમંડ સિટી સુરત ખાતે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. એકલી માતા અથવા વિધવા પરિવારના ભરણ પોષણ માટે ટ્રાફિક બ્રિગેડમાં કામ કરે છે, ત્યારે ચોકડી પર ટ્રાફિક બ્રિગેડના જવાનોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. સરકાર ટ્રાફિક બ્રિગેડ સાથે સંકળાયેલા કર્મચારીઓના પરિવારો પર નજર રાખે છે, ત્યારે કલેક્ટરથી લઈને ટ્રાફિક બ્રિગેડ સુધીના તમામ કર્મચારીઓએ અરજી કરી છે. જી, મારા નામ દુબે સોની શ્રી દયારામ હૈ. એક મેં વુમન TRP હું. મેં વુમન TRP હું ઇસલિયે નહીં મેં આઈ હું. મેં સબકે લિયે આઈ હું, હમારે લિયે આઈ હું. હમ ભી પઢે લિખે હૈ, ઇસકા મતલબ યે નહીં હૈ કે હમ રોડ પે આ જાએ. અબ બેરોજગારી કે લિયે રોજગાર ભી મિલના ચાહિયે, યે બાત હૈ. બેરોજગારી સે એક છોટે બચ્ચે જબ દૂધ પીતી હૈ, વહાં સે લેકે એક વૃદ્ધ વ્યક્તિ જહાં ઉનકી દવા ખાઈ જાતી હૈ, તહાં તક કા વો સફર હોતા હૈ જો બેરોજગાર હૈ, જો હમે તુરંત હી નિકાલા જા રહા હૈ. યે ક્યું નિકાલા જા રહા હૈ? ઇનકે જડ તક હમ જાએંગે. યે જડ કહાં સે હૈ? જબ સે હમ 300 રૂપિયામાં હમારી સેવા જો દે રહે હૈ, 300 રૂપિયામાં દે રહે હૈ. જબ હમોને સબકો યે આવેદન હમે ને બહોત ટાઈમ દે ચુકે હૈ, જો આજ દેને આયે હૈ વો દે ચુકે હૈ કે હા કોઈ યે વ્યવસ્થા જો હમ વ્યવસ્થા કે લિયે હમ ખડે હૈ. હમ વ્યવસ્થા એસે કહ્યા જાતા હૈ કે હમ પુલિસ કે સાથ કંધે સે કંધા મિલા કર કામ કરતે હૈ, પર નહીં, યે હમારે હમારે લિયે નહીં નહીં હો રહા હૈ. ક્યું હમે ક્યું બોલા જાતા હૈ તુમ યે મત કરો વો મત કરો? હમ યહાં પર આયે હૈ ઉસમેં ભી યે લોગ બોલતે હૈ આપ યે સા મત કરો, યે આપકે લિયે નહીં હૈ. તો હમ હમારે લિયે નહીં લડેંગે તો કિસકે લિયે લડે? કલેક્ટર કચેરી હમ સબ TRP ઇકઠ્ઠા હુએ સિર્ફ એક રજૂઆત કે લિયે કે હમારી પગાર બઢાને કી માંગ થી, લેકિન હમકો એસા સમાચાર મિલા હૈ કે 6,400 લોકો કો નિકાલ દિયા જાયેગા, જિનમે 3 સાલ કે લોગ, જિનકો 3 સાલ હો ચુકે હૈ નોકરી મેં, 5 સાલ હો ચુકે હૈ, 10 સાલ હો ચુકે યા ઉસસે અધિક, ઇન સબકો ઘર નિકાલ દિયા જાયેગા. લેકિન મેરા યે કહેના હૈ કે આપ ઉસકો 6,400 કી નજર સે નહીં, 25,600 કે હિસાબ સે દેખે જાય, ક્યુંકિ એક TRP કે પીછે કમ સે કમ 4 મેમ્બર તો હોંગે ઘર કે સદસ્ય. 25,600 કે હિત મેં કોઈ એસી બાત આયે, ઉનકે હિત મેં કોઈ સમાચાર હો, એસા આપ સાહેબ નિર્ણય લેંગે ઓર યે જો હમારે નિકાલને કી જો યે પરિપત્ર બહાર પડા હૈ ઇસકો વાપસ લિયા જાય, એસી હમ અપેક્ષા રખતે હૈ સરકાર તરફ સે. મેરા નામ ઉજ્જવલા રામદાસ વાનખેડે હૈ. મેં ટ્રાફિક બિગેડ તરીકે 15 સાલ સે ઇસમેં સર માનવ સેવા તરીકે સેવા દે રહી હું. એ પરિપત્ર નિકલા હૈ વો ગલત હૈ. આજ અચાનક સે ઉન્હોને બિગર કારણ કુછ ભી રીઝન દિયે બગર હમકો છૂટે કર રહે હૈ. મેરા પરિવાર ઇસી નોકરી પે ચલતા થા. મેં સિંગલ મધર હું. મેરા ભાઈ મા બાપ કોઈ નહીં હૈ. મેરે 2 બચ્ચે હૈ જો એજ્યુકેશન કર રહે હૈ ઓર ઘર ભી રેન્ટ પે હૈ, ભાડે સે હૈ. આજ અગર એકદમ સે બેઠ જાયેંગે, આજ 44 કી મેરી એજ હૈ, મેં આજ તાત્કાલિક કોણ સા કામ ઢૂંઢીગી ઓર કોણ સા કરૂંગી? વહી સોચ સોચ કે યે આજ સરકાર ને બેરોજગાર અગર કરતે તો ભીખ માંગને કી નોબત લા દી હૈ. સરકાર સે યહી આવેદન હૈ કે હમ હમને કોઈ ગલત માંગ નહીં કી થી. હમને વેતન મોંઘવાડી કે હિસાબ સે વેતન કી માંગણી કી થી, ઇસલિયે સરકાર ને ડાયરેક્ટ હમકો નિકાલ દિયા હૈ. યે ગલત હૈ, યે પરિપત્ર વાપસ ખેંચે ઓર ઇતને બેરોજગાર હોતે હુએ સબકે સાથ ન્યાય કરે, યહી હમારી સરકાર સે માંગણી હૈ.